ભગવાનની ભવિતવ્યતામાં ભગવાનના પર્યાયની અંદર આ બધું ગોઠવાયેલું છે કેવલીને કઈ ચોઇસ કરવાનું ન હોય ભવિતવ્યતાના ક્રમ મુજબ જે ગોઠવાયેલું હોય એ મુજબ પ્રભુ ચાલતા અપાપા પુરી નગરીની અંદર પ્રભુ પધાર્યા છે રાજા હસ્તીપાળની દાણ શાળા દાણ શાળા એટલે ટોલ નાખો તમેથી બરોડા જાવ વચ્ચે ટોલ ટેક્સ આવે છે તમારા ટોલ નાખા તો કેવા નાનકડા રોડ ઉપર હોય એને તો રૂપિયાથી જ કામ હોય એ કાળના નગરોની અંદર આવી મોટી મકાન હોય મોટું મકાન એને કર ઉઘરાવવા માટેનું સ્થળ કહેવાય રાજા આ નગરીની અંદર પણ આવું સરસ મજાનું જકાત નાખવું હતું જેને સંસ્કૃતમાં દાણ શાળા કહેવાય છે ભગવાન ત્યાં છે જૂનું હોવા છતાં એ જર્જરિત નહોતું એકદમ ચોખ્ખું હતું એ વપરાતું નહોતું છતાં પણ એમાં ક્યાંય જાળા બાજ્યા નતા અમારા અપાસરામાં અમારા આંબેલ ખાતામાં કેટલા ઝાડા બાજ્યા બેનો દિવાળી તમારે જ આવે છે કે અમારે આવે બોલો તો ખરા તમારે આવે ઘર ચોખ્ખા થાય અમારા અપાસરા કોણ ચોખ્ખા કરે અમારા આંબેલ શાળા અમારી જ કહું ને આંબેલ શાળા તમારી થોડી કહેવાય તમારે તો આંબેલ કરીને રવાના થઈ જવાનું હોય એની ટીપ જયારે કરવી હોય ત્યારે આંબેલ શાળા વાળા આવે કે બાવસી ચાર મિનારી ટીપ બાકી જરા જવાબદારી અમારી જ પણ એ આંબેલસાણામાં બાજેલા જાડા એને કોણ સાફ કરશે કારતક સુદ એકમ ના દિવસે આપણે મંગલિક કરવા ત્યાં બેસશું ત્યારે તમે મીઠાઈઓ લઈને ગયા એ મીઠાઈઓના ઢોળાયેલા ઘી ચિકાસ એને સાફ કોણ કરતા તમને તમારું લાગતું જ નથી આટલા બધા મંડળો છે ખાલી પૂજા ભણાવવા માટે જ છે મંજરીને ખંજરી લઈને દેરાસર માં જઈને રવાના થઈ જવાનું બારસો રૂપિયા લઈ અને રવાના થઈ જવાનું એક પૂજા ઓછી ભણાવશો ને એની જગ્યાએ ત્રણ કલાક ખાલી બધી બહેનો મળીને સંઘની જેટલી પણ વસ્તી છે એની જો સફાઈ કરે ને તો તમને કેટલું પુણ્ય બંધાય એનો કોઈ હિસાબ નથી હે મારા સાહેબ જાડા વાજ્યા તા અમે કાઢ્યા અમને પ્રાયશ્ચિત ન આવે તમને પ્રાયશ્ચિત નથી કરતા એનું આવે આવો અંદર આમ થયું થયું ને તેમ એના પ્રયાશિત લેવાના મન થાય છે પણ અપાસરાંબેલ શાળામાં બાજેલા ઝાડાઓની કોઈ સફાઈ ન કરી દેરાસરની સફાઈ ન કરી એનું પ્રાયશ્ચિત લેવા કોણ આવી તમને કહું શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં ત્યાં સુધી લખ્યું છે જિનકલ્પી બોલવાનું પણ ન હોય પણ એ જિનકલ્પી કોઈ માં ગયા હોય અને ત્યાં એને ન દેખાય ને તો પણ કરીને કહેવાનું હોય ભાઈઓ આ પરમાત્માનું છે ચક્રવર્તી કરતા પણ એનો દરબાર ઊંચો હોવો જોઈએ આપણા દેરાસર આ બધું સોપતું જિનકલ્પી ને છૂટ હું તો જિનકલ્પી નથી મને તો ડબલ છૂટ ડબલ

બહાર સરસ મજાની પૂતળીઓ તોરણો વગેરે અલંકૃત છે ને પરમાત્મા મહાવીર પધારે છે એનું નામ શું છે અપાપા પુરુષ પણ અપાપા પુરીના ત્રણ નામ છે એનું મૂળ નામ અપાપા પુરીશ બીજું નામ શું થયું પાવા કેમ પાવા પડ્યું જે દિવસે પ્રભુ નિર્વાણ પામ્યા તે દિવસે ઇન્દ્ર મહારાજે ડિક્લેયર કર્યું આ નગરીને અપાપાપુરી કેમ કહી શકાય જેણે અમારા મહાવીરને ઉચકી લીધા એ નગરી તો પાપી નગરી કહેવાય ઓ કાઢી નાખો એટલે શું થયું પાવા અને એનું ત્રીજું નામ છે મધ્યમ પાવાપુરી મધ્યમ એટલે મધ્યમ પાવા અને મધ્યમ પાવા એટલા માટે નામ પડ્યું છે એ ગામ એ એ એ વિસ્તારની અંદર ત્રણ પાવાપુરી હતી એક વાયવ્ય ખૂણામાં એક અગ્નિ ખૂણામાં અને આ વચ્ચે હતી બે પાવાની વચ્ચે હોવાના કારણે આનું ત્રીજું નામ શું પડ્યું મધ્યમ પાવા મધ્યમ પાવા ભગવાન આ મધ્યમ પાવામાં પધાર્યા છે પાવાપુરી નો ઇતિહાસ છે પાવાપુરી અનેક ઘટનાઓ લઈને બેઠેલી છે બહુ મહત્વની ત્રણ ઘટના છે આ ત્રણ ઘટના કહીને આજનું પ્રવચન હું પૂરું કરીશ કેવા મોઢા મલકાઈ જાય છે કોઈ એમ નથી કીધું ચલાવો ને મારા સાહેબ સાચું બોલો પિક્ચર ના અઢી કલાક કીધા હોત અને ડિક્લેર કરવામાં આવે કે દસ રીલ નવા આવ્યા છે તો હવે પોણો કલાક પિક્ચર અમે વધારશું તો શું કયું તો શું કયું હે વધારો વધારો અરે પોણો સો દોઢ આપણે તો અઢીસો રૂપિયામાં દોઢ કલાક એક્સ્ટ્રા મળતા હોય તો વાંધો શું એનો મતલબ એ થયો કે તમને અઢીસો દેખાય છે મફત ક્યાં સાંભળો છો ને એટલે તમને પ્રોબ્લેમ ટિકિટ રાખું સતીશભાઈ કાલે પાસ રાખું પાછા કે રિફંડેબલ રાખજો પાસ નહી પ્રભાવ ના રાખીશ સંઘે કમાલ કરીશ વખત સંઘને વાત કરી કે મારી ઈચ્છા છે કે આ દિવસોમાં મોઢા મીઠા થવા જોઈએ દિવાળી પર્યુષણ માં તમારી પાસે અઠાઈઓ કરાવી દિવાળીમાં તમારા મોઢા મીઠા ઓળીમાં તમને આંબેલ કરાવ્યા દિવાળીમાં પેડ ભરીને મોઢા મીઠા અને સંઘે તરત સ્વીકાર્યું પાંચ નામ લઈ લીધા અને રોજ રોજ તમને મીઠા